સુરેન્દ્રનગરમાં એમપી શાહ કોલેજમાં પેપર સીલ તૂટવા પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આ ઘટના નિંદનીય છે. બિનસચિવાલયની પરીક્ષાના કેન્દ્ર બદલાતા ઉમેદવારોને પડી ભારે હાલાકી. સરકાર પરીક્ષાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી. સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રાના મેથાણ ગામના ખેડૂતોએ વડાપ્રધાનને લખ્યો પત્ર. પાકમાં થયેલા નુકસાનને લઈને તાત્કાલિક વળતર ચૂકવવાની કરી માંગ. વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરતા હોવાનો કર્યો ઉલ્લેખ. ડુંગળીના માલની અછત વચ્ચે ભાવ પહોંચ્યા છે આસમાને. ગોંડલ માર્કેટયાર્ડમાં 1,65,000 મણ ડુંગળીની આવક થઈ. ડુંગળીના ભાવ આગામી સમયમાં ઘટે તેવી શક્યતા. ભાવનગરમાં જુડોની રાષ્ટ્રીય રમત શરૂ થાય તે પહેલા જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વીજળી ગુલ થઈ. આ કાર્યક્રમમાં પ્રધાન ઈશ્વર પરમાર પણ રહ્યા ઉપસ્થિત. પ્રધાનની હાજરી દરમિયાન જ વીજળી ગુલ થઈ ગઈ. વડોદરાના પાદરામાં મામલતદાર ઓફિસ ખાતે આરટીઓના કેમ્પમાં થયો ફિયાસ્કો. આરટીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ન આવતા વાહન ચાલકોમાં રોષ. 300 જેટલા વાહન ચાલકો નંબર પ્લેટ બદલ્યા વિના જ પરત ફર્યા. મેડિકલ રિપોર્ટમાં ગોળમાળ કરતી સ્વરા લેબ સામે ફરિયાદ નોંધાય છે. પાદરાના આરોગ્ય અધિકારી લેબ સંચાલક જેમિન શાહ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. લેબ સંચાલક અને તબીબ વચ્ચે રિપોર્ટમાં ગોળમાળને લગતી ઓડિયો ક્લિપ થઈ હતી વાયરલ. જામનગરની ઓસવાલ કોલોનીમાં ફાયરિંગના બે આરોપી ઝડપાયા. પ્રોફેસર પરસોત્તમ રાજાણીએ ભૂમાફિયા જયેશ પટેલ અને કોર્પોરેટર અતુલ ભંડેરી સહિત 6 સામે નોંધાવી ફરિયાદ. હજુ પણ 4 આરોપી ફરાર. છોટાઉદેપુરના નસવાડીમાં બરોલી ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળી દંપતીની લાશ. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ થઈ દોડતી. આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરાઈ. અમદાવાદમાં વાહન ચાલકો સાથે લૂંટ ચલાવતા આરોપીની સોલા પોલીસે કરી ધરપકડ. આરોપી વાહન ચાલકોને છરી બતાવીને મોબાઈલ અને રોકડ રકમ સહિતની ચલાવતો હતો લૂંટ. રાજકોટમાં ગોંડલની અંદર બાંધકામ સાઇટ પર મજૂર સપ્લાય કરતો ઠેકેદાર હની ટ્રીપમાં ફસાયો. મૈત્રી કરારના બહાને પડાવ્યા 2.83 લાખ રૂપિયા. બી ડિવિઝન પોલીસે 2 યુવતી સહિત 3ની કરી ધરપકડ. અમદાવાદના કાલુપુર પાસેથી કોકેન અને એમબી ડ્રગ્સના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે 3ની કરી ધરપકડ. આરોપીઓ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં કરતા હતા હેરાફેરી. પોલીસે કુલ 61 લાખના ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યા. ગાંધીનગરમાં ઊંચા વ્યાજની લાલચ આપીને લોકો પાસે રોકાણ કરાવીને છેતરપિંડી કરનાર આરોપીની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. વર્ષ 2018માં રૂપિયા 1.70 કરોડની ઠગાઈની વિસનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ. વડોદરાના સાવલી તાલુકામાંથી તાંત્રિક વિધિ માટે રખાયેલું ઘુવડ પકડાયું. પરથમપુરા ગામની સીમમાંથી ઘુવડ સહિત 3 શખ્સોની ધરપકડ. પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા ફોરેસ્ટ વિભાગે છટકું ગોઠવી કરી કાર્યવાહી. ગ્રાહકના સ્વાંગમાં કરાઈ કાર્યવાહી. ગીરના હડાણા રેન્જમાં સિંહણનો હુમલો. દોઢી નેસમાં સિંહણે કર્યો માલધારી પર હુમલો. ઘટના સ્થળે હાજર અન્ય માલધારીઓ બચાવ્યો જીવ. હુમલામાં ઘવાયેલા માલધારીને સારવાર માટે ખસેડાયો જૂનાગઢ. મહેસાણામાં લાંઘણજમાં નાયબ મુખ્યપ્રધાનના હસ્તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિસ્તૃતીકરણ કામનું કરાયું લોકાર્પણ. આસપાસના 30થી વધુ ગામના લોકોને લાભ મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સીએચસી વિસ્તૃતીકરણ કરવામાં આવ્યું. ભરૂચમાં ભણતરના વિવાદનો અંત આવતા આખરે કેમિકલ વેસ્ટની પાઇપલાઇનનું થયું સમારકામ. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીની રોજની રૂપિયા 200 કરોડ પ્રોડક્શનની પડી ખોટ. તે નવેમ્બરે પાઇપલાઇનમાં પડ્યું હતું ભંગાણ. સુરતમાં 28 વર્ષીય ફેશન ડિઝાઇનર નિરાલી મહેતા લેશે દીક્ષા. નિરાલીએ 1.5 વર્ષ પહેલા તપ ઉપાધાન કર્યા હતા. આ ઉપરાંત નિરાલી મહેતા 17 મુમુક્ષો સાથે દીક્ષા ગ્રહણ કરશે. અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટી ખાતે કેન્સર અવેરનેસ માટે યોજાયો વોકથ્રોન, જેમાં મોટી સંખ્યામાં બાળકો, યુવા અને મહિલાઓ જોડાયા. આ કાર્યક્રમમાં કલેક્ટર વિક્રાંત પાંડે, ઘાટલોડાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત.